મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 19 ઓક્ટોબર શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દીશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. અરબી સમુદ્રમાં ફરી લો પ્રેશર સર્જાયું છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. આજે બપોરે જૂનાગઢમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. બગસરામાં પણ ઝાપટા પડ્યા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જામનગરમાં ડેન્ગ્યુની બીમારીએ માઝા મૂકી છે. ઓક્ટોબરમાં જીજી હોસ્પિટલમાં 940 કેસ નોંધાયા છે. ગઈકાલે એક જ દિવસમાં 78 નવા કેસ સામે આવ્યા છે. દરમિયાન જામનગર અભ્યાસ કરતી તબીબી વિદ્યાર્થીની મૃત્યુ પામી છે. પાટણની રિયા પટેલને તાવ આવતા વતન ચાલી ગઈ હતી. પાછળથી ડેન્ગ્યુનું નિદાન થતાં અમદાવાદ ખસેડાઈ હતી. અમદાવાદમાં સારવાર દરમિયાન રિયાનું મૃત્યુ થયું છે. જામનગરના ખંભાળિયા ગેટ વિસ્તારમાં શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં સ્ત્રી રોગ નિષ્ણાત ડૉક્ટર દીપ્તિબેનની હોસ્પિટલ છે. હોસ્પિટલની બહાર 2 દિવસમાં 2 મૃત ભ્રૂણ જોવા મળ્યા હતા. શેરીના શ્વાનોએ ભ્રૂણને વિકૃત કરી નાખ્યા હતા. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોએ તંત્રને જાણ કરતા તાત્કાલિક સફાઈ કામગીરી તેમજ દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કિસ્સામાં હોસ્પિટલની ભૂમિકા ઉપર શંકા ઉપજે છે. જોડિયાની બાલાચડી સૈનિક સ્કૂલનો 58મો વાર્ષિકોત્સવ ઉમંગભેર ઉજવાયો હતો. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વાર્ષિકોત્સવમાં અતિથિ બન્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ફરી ધરતી ધ્રુજી છે. લલોઈ, બાંગા, સરાપાદર, બેરાજા તથા ખંડેરા ગામમાં આંચકા આવ્યા હતા. આંચકાઓ 3.1ની તીવ્રતાના હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 27 કિમી દૂર નોંધાયું હતું. આંચકાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય હાલાર.